नमस्कार विद्यार्थी मित्रों, आप सबनું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રિવિઝન છે કરવા જઈ રહ્યા છીએ અને રેગ્યુલર જ્યારે સ્કૂલ હતી ત્યારે પણ ઘણું બધું આપણે રિવિઝન છે કર્યું હતું. તો ફરી પાછું આપણે છે બ્રિજ કોર્સ રૂપે ફરી થોડા ઘણા પોઈન્ટ્સ છે એ જોવાના છે, કારણ કે પુનઃ પુનઃ કરો તેથી અભ્યાસ ફરી ફરીને કરવું એનું નામ જ છે અભ્યાસ છે. તો ફરી પાછું આજે ઓનલાઈનના એક ભાગ રૂપે છે મળેલા છીએ, તો થોડું ઘણું છે સમજવાનો છે પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે ડબલ્યુએચ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એ બાકી છે અને આમે આપણે ધોરણ 9 અને 10 ની અંદર ડબલ્યુએચ ક્વેશ્ચન છે ભણી ગયા છીએ અને એનું નામ એ એક ફ્રેમિંગ ક્વેશ્ચન. ફ્રેમ એટલે શું થશે, બનાવવું. તો ક્યાં ક્યાં જે ડબલ્યુએચ ક્વેશ્ચન તમારે છે એ પરીક્ષાની અંદર જોવાના છે, ધોરણ 12 ની અંદર પણ છે આવે છે, એટલે તમારે છે એ ડબલ અહીં રિવિઝન છે થશે. ચાલો તો આપણે શરૂઆત કરીએ ક્યાં ક્યાં ડબલ્યુએચ છે આવે છે. પહેલું છે ભૂ, આપણે જાણીએ છીએ સમજીએ છીએ. કોણ, વોટ, શું, ગુમ, કોને, બરાબર. ભૂસ છે કોણ, અહીંયા આપણે ડિટેલ્સમાં છે જોશું એટલે અત્યારે ખાલી છે નેમ જોઈ જઈએ છીએ. વિચ, કયું અથવા કઈ. વેન, સમય માટે છે, વપરાય છે ક્યારે. વેર, સ્થળ માટે છે ક્યાં. વાય, શા માટે. પછી છે હાઉ, એ કોઈ રીત છે પૂછવા માટે, હાઉ તો કેવી રીતે. ચાલો તો હાઉ વાળા છે અહીંયા ઘણા બધા આપેલા છે તો એને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. હાઉ મેની, કેટલા. જે વસ્તુ છે ગણી શકાય છે તેના માટે હાઉ મેની, જે વસ્તુ નથી ગણી શકાતી તેના માટે હાઉ મચ. જેમ કે પ્રવાહી છે બધું આવશે, પેટ્રોલ, ડીઝલ, મિલ્ક છે, પછી છાશ છે, બરાબર, હની છે, આ બધા છે જે શબ્દ છે ગણી નથી શકાતા એવા નાઉન્સ માટે છે હાઉ વર્ડ આવશે. પછી છે હાઉ લોંગ અને હાઉ ફાર, એ છે ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ. હાઉ લોંગ છે એ કેટલો સમય, એટલે કે સમય માટે છે પૂછાય છે, ગાળો છે સમયને પૂછાય છે. હાઉ ફાર એ અને અંતર છે બતાવે છે કેટલું દૂર, બરાબર, અથવા કેટલું અંતર. તો વિદ્યાર્થી મિત્રો આટલા ડબલ્યુએચ છે આપણે સમજવાના છે. તમને પૂછાય છે કઈ રીતે, તો પૂછાશે તમને એમસીક્યુ રૂપે છે પૂછાશે. આની અંદર છે તમારે ધ્યાન રાખવાની છે કઈ કઈ જરૂર છે, તો માત્ર છે તમે આ યાદ રાખી લેશો કે આવું આવું હોય, જેમ કે અહીંયા વેન છે, બરાબર, સમય માટે વપરાય છે, સમયના અનુસંધાને કોઈ શબ્દ છે આપેલો હોય છે તો તમે સીધું વેન છે તમને યાદ હોય તો એનાથી છે એ નથી થવાનું, કારણ કે તમારે થોડું કાળનું છે એ પણ અભ્યાસ છે એ પણ જ્ઞાન છે એ યાદ રાખવાનું છે. જેમ કે કેવા કેવા કાળમાં છે પૂછાય છે, ખાસ કરીને જોઈએ તો જે કંઈ પણ સહાયકારક ક્રિયાપદવાળા જે કાળ છે, બરાબર, અને એમાંય ખાસ કરીને સાદુ વર્તમાન અને સાદુ ભૂતકાળ એની અંદર છે એ ક્રિયાપદના એટલે કે સહાયકારક ક્રિયાપદના કેવા કેવા રૂપો આવે છે એ તમારે છે એ ધ્યાન રાખવાનું છે. જેમ કે સાદો વર્તમાન કાળ હોય તો તમારે છે ડુડસથી છે પ્રશ્ન પૂછાય છે, અને સાદો ભૂતકાળ હોય તો ડીડથી પૂછાય છે. એટલે એ બનશે એવું કે તમને ડબલ્યુએચ છે બે આપેલા હશે, ચાર ઓપ્શન હશે એમાંથી બે આપેલા હશે તો તમે ત્યાં છે મૂંઝવણમાં છે મૂકાશો કે બેમાંથી છે કયો પસંદ કરો. પણ જે વાક્ય સાદુ આપેલું છે અંડરલાઈન કરેલું એ વાક્ય છે એ કયા કાળમાં પૂછાણું છે, બરાબર, એ પ્રમાણે તમારે છે એ ડબલ્યુએચ છે સિલેક્ટ કરવાનો રહેશે. ચાલો આગળ છે જોશું. હવે અહીંયા જનરલી જે બધા ડબલ્યુએચ છે એની વાક્ય રચના છે આપેલી છે, ક્યાંક ક્યાંક છે ફેર થશે, જેમ કે આવું મેની આવું મચ છે હું છે એમાં ફેરફાર થશે, પણ એ તમને બધા ડબલ્યુએચ ની છે વાક્ય રચના નીચે છે તમને આપી દઈશ, જેથી કરીને ફ્રેમિંગ કરવામાં તમને કોઈ સમસ્યા ના રહે. ચાલો જોઈએ તો ડબલ્યુએચ આવશે, વાક્યની શરૂઆત જ છે ડબલ્યુએચ થી થશે, એના પછી શું આવશે, તો કે જે કંઈ પણ કાળ છે એનું સહાયકારક ક્રિયાપદ આવશે, જેમ કે એનિઝર છે, વોઝવેર છે વગેરે. એના પછી છે તો કે કરતા, કરતા છે ખાસ ધ્યાન રાખો, વાક્ય રીતના થોડી થોડી બદલતી રહેશે અમુક અમુક મેં તમને જે કીધા છે એમાં, પણ જનરલી છે આવું છે તમે યાદ રાખો. પછી આવશે મુખ્ય ક્રિયાપદ આવશે અને એના પછી કર્મ અને અંતે તમારે જે મુખ્યમાં છે મહત્વનું છે એટલે કે ક્વેશ્ચન માર્ક, એ તમારે છે ભૂલવાનું નથી. પણ એ તમારે છે એવું કોઈ સવાલ નથી, કારણ કે તમારે એમસીક્યુ ટાઈપ છે વિકલ્પ પસંદ છે કરવાનો છે. ચાલો તો હવે અહીંયા શરૂઆત કરીએ. ભુ એટલે આપણે જાણીએ છીએ કોણ, સાવ સરળ છે, આપણે ઘણી બધી વખત છે એનો અભ્યાસ કરેલો છે, પણ છતાંય ટૂંકમાં છે જોઈ લઈએ. વાક્યમાં કર્તા વિશે ખાસ ધ્યાન રાખો,
આપણે ખ્યાલ છે વાક્યની શરૂઆતમાં છે કર્તા હોય છે તો ત્યાં અન્ડરલાઈન છે કરેલી હશે વાક્યની છે વાક્યમાં કર્તા વિશે માહિતી મેળવવા ભૂથી છે પ્રશ્ન પૂછાય છે તમારે કર્તાની માહિતી છે મેળવવી હોય જેમ કે કોણ બરાબર ઉદાહરણ છે આગળ જોશો અત્યારે સમજી લઈએ ચલો એની વાક્ય રચના શું છે તો એની વાક્ય રચના શરૂઆતમાં હું આવશે પછી અહીંયા જે મેં સહાયકારક ક્રિયાપદ હતા બરાબર જેમ કે અહીંયા ડુડલ્સ ને દીપ ને એ અહીંયા નહીં આવે સીધું ક્રિયાપદ આવશે चलो કારણ કે આપણે જાણીએ છીએ પ્રશ્નાર્થ બનાવવા માટે જે કંઈ પણ સહાયકારક ક્રિયાપદ છે એવા જ રહે બીજા બધા સહાયકારક ક્રિયાપદ આવશે જેમ કે એલિઝા છે વોઝ વેર છે હેડ છે હેવેસ છે એ બધા આવશે પણ ક્યાં નહીં આવે કે ડુડલ્સ અને ડીડ આવશે એ છે નહીં આવે હવે આ બે વિકલ્પ તમને સરખા આપેલા હોય તો આવા વિકલ્પ પડો છે એ પણ તમને આપેલો છે તો તમારે એ પસંદ નથી કરવાનું ચાલો ઉદાહરણમાં છે આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ છે સમજવાનો પ્રયત્ન કરીએ અહીં સાવ સરળ છે કારણ કે તમે ઘણી બધી વખત છે એનો અભ્યાસ કરેલો છે આપણે અહીંયા હું માટે એવું છે જાણ્યું હતું કે કરતા માટે કરતાને જાણવા માટે છે એવું પ્રશ્ન તમારે પૂછવાનો છે અહીંયા વાક્યની શરૂઆતમાં જ આવશે એટલે કોઈ પણ પ્રકારની સમસ્યા નથી ચાલો હુંથી પ્રશ્ન બનાવીએ એમાં નિયમ યાદ રાખો હું છે એની સાથે ડુડલ્સ અને ડીપ નહીં આવે અહીંયા છે કાર્ડ પ્રમાણે જોઈએ તો સાદો વર્તમાન કાળ બને છે એ સ્લોટ છે પણ એ ડુડલ્સ આવશે નહીં અને વાક્ય રચના પણ છે જો વાક્ય રચના તમને આપેલી છે જેમ કે અ પ્યુર રિંગ્સ ધ બેલ બરાબર બુ રિંગ્સ ધ ક્વેશ્ચન માર્ક છે ભૂલવાનું નથી ચાલો ઉતી પ્રશ્ન છે તમે બનાવો ચાલો મિસ્ટર રાવલ હેઝ બીન સર્વિંગ ઇન ધ સ્કૂલ સિન્સ 1960 1986 ચાલો કોણ તો કે મિસ્ટર રાવલ ગુ સીધું છે બનાવવાનું છે ચાલો આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો બીજા જે સહાયકારક ક્રિયાપદો છે એ વપરાશે માત્ર ડુડલ્સ અને ડીડ છે વપરાશે नहीं who has been serving in the school since 1996 तो प्रश्न वाक्य से એટલે અંતે ઉલ્ટા નહીં ચલો અશોકા વોઝ ધ ગ્રેટેસ્ટ એમ્પરર ઓફ ઇન્ડિયા चलो कौन है अशोक हु वाज द ग्रेटेस्ट ऑफ इंडिया चलो विद्यार्थी मित्रों अभी इतना छे એ વર્ષે મૂર્તિ તમારે પ્રશ્ન બનાવવાનું છે હુ વોઝ ધ ગ્રેટેસ્ટ એમ્પરર ઓફ ઇન્ડિયા ચાલો મિસ્ટર મોદી ઇઝ ધ પીએમ ઓફ ઇન્ડિયા ચાલો તો હુ હુ ઇઝ ધ પીએમ ઓફ અહીંયા પાંચ ઉદાહરણ છે તમને આપવામાં આવેલા છે વધારે ઉદાહરણ છે બીજા બધા ડબ્લ્યુએચમાં છે આપવામાં આવેલા છે સ્મિતા હેઝ અ નાઇસ બોડી ચાલો કોની પાસે છે તો સ્મિતા પાસે છે હુ હેઝ ચાલો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે ડબ્લ્યુએચ હુ છે એ બને છે આગળ આપણે છે બીજાનો અભ્યાસ કરીએ અહીંયા બીજું છે તમારે અહીંયા યાદ રાખવાનું માત્ર ડુડલ્સ અને ડીડ છે
એ નથી આપણું, માત્ર એ યાદ રાખવાનું છે. ચાલો આના પછી છે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો ડબલ્યુએચ છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એ પણ સરળ છે, પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ વોટ એટલે શું, પણ સમજીએ કે વાક્યમાં કર્મ, બરાબર, વાક્યમાં કર્મ વિશે જાણવા માટે અથવા ક્રિયા વિશે જાણવા માટે, આપણે કર્મ છે એના પરથી ખ્યાલ હોય છે, કર્મ જાણવા માટે છે વોટથી પૃષ્ઠ પૂછવું છે. પણ અહીંયા તમારે ધોરણ 11 અને 12 ની અંદર ખાસ કરીને છે એ ક્રિયા, એ પણ છે તમારે યાદ રાખવાની છે. અને એમાં એ યાદ રાખવાનું છે કે ક્રિયાપદ અંડરલાઈન કરેલી હોય, ક્રિયાપદ ની નીચે અંડરલાઈન કરેલી હોય તો છે ત્યાં તમારે વોટ થી પ્રશ્ન છે પૂછવાનો છે. જાણવા માટે વોટ થી પ્રશ્ન પૂછાય છે, ફરી વખત જાણી લો. કર્મ વિશે એ તો તમને ખ્યાલ છે, પણ અહીંયા ક્રિયા વિશે જાણવા માટે પણ છે વોટ નો ઉપયોગ થાય છે. ચાલો વાક્ય રચના સમજીએ. શરૂઆતમાં છે વોટ આવશે આપણને, આ જે જનરલ બધી જે વાક્ય રચના જોઈ હતી એમાં ડબલ્યુએચ સૌથી પહેલા આવે છે, પણ આ ખાસ છે જોવાનું છે. મોસ્ટ ભવિષ્ય વાક્ય રચના છે. વોટ પછી સહાયકારક ક્રિયાપદ છે, પછી છે કર્તા મૂકવાનો છે, પછી મુખ્ય ક્રિયાપદ અને અન્ય શબ્દ, અને લાસ્ટમાં છે ક્વેશ્ચન માર્ક યાદ રાખવાનો છે. ચાલો અહીંયા સમજવાનો છે પ્રયત્ન કરીએ. અંડરલાઈન છે ક્યાં આપેલી છે, તો કર્મ છે. શું પૂછવાથી તમને કર્મ મળશે? હર્ષ ઇઝ ઈટિંગ એન એપલ. હર્ષ શું ખાઈ રહ્યો છે? તો એપલ. એપલ ને છે એના ધ્યાનમાં રાખી તમારે, એટલે કર્મ ને ધ્યાનમાં રાખી વોટ થી છે તમારે શરૂઆત કરવાની છે. જુઓ, વોટ ઇઝ, અહીંથી જે તમે જોતા જાઓ, વોટ છે મને તમે સહાયકારક ક્રિયાપદ, પછી છે કરતા વોટ ઇઝ, પછી કરતા હોય છે ને મુખ્ય ક્રિયાપદ, તમે ઇટિંગ, ઇટિંગ આ છે નીકળી ગયા છે, અને અન્ય શબ્દમાં નામ એમને લેશે છે, એટલે ક્વેશ્ચન માર્ક તમારે યાદ રાખવાનો છે. જો બીજું વાક્ય એવું છે જોઈએ, રવિના વોચિસ ટીવી ડેઈલી. હવે અહીંયા તમારે છે માત્ર વોટ તમને ખ્યાલ છે કે શું, તો કે ટીવી. હવે એ યાદ રાખવાથી છે કઈ ફાયદો નથી, કારણ કે તમને બે વોટ છે પૂછ્યા હશે, ત્રણ પૂછ્યા હશે, તો તમારે માંથી કયો સિલેક્ટ કરવો. તો તમારે છે અહીંયા કાર્ડ ને છે તમારે સમજવું પડે કે આ વાક્ય છે એ કયા કાર્ડ નું છે, બરાબર. તો વાક્ય છે અહીંયા બરાબર યાદ રાખો, એસઈએસ વાળું છે અથવા તો મૂળ રૂપ હોય તો સાદા વર્તમાન કાળ નું છે વાક્ય હોય છે. સાદા વર્તમાન કાળ નું હોય એટલે દ્વિય પુરુષ એક વચન હોય, એટલે તમારે રવિના છે એટલે ડસ છે આસ. ચાલો વોટ થી શરૂઆત કરીએ. ટીવી, તો કે શું, તો કે વોટ. ચાલો સહાયકારક ક્રિયાપદ તો શું આવે છે, ડસ. વોટ ડસ પછી કરતા રવિના. વોટ ડસ રવિના મુખ્ય ક્રિયાપદ વોચ. અહીંયા ડસ રાખશે તો એસીએ પૂરું થશે. રાઇટિંગ છે સીધું મૂકી લેવું, તો ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો
કે જે ક્રિયાપદ નીચે અન્ડરલાઈન કરેલું હોય એ તમારે લેવાનું નથી, પણ એ તમારે છે શું યાદ રાખવાનું છે, આ ડુ વાળું યાદ રાખવાનું છે. બરાબર છે, ડુ છે એટલે પછી એના કોઈ પણ કાળમાં હોય, અહીં જેમ કે અહીંયા આઈએનજી માં છે બરાબર, તો તમારે અહીંયા ડુઈંગ કરવું પડે. ડુઈંગ પછી ક્યાંય ડુ થી છે બને, ક્યાંય છે ડન થી બને, બરાબર, જે કંઈ પણ કાર્ડ છે અહીં જેમ કે વોઝ વેર આઈએનજી છે તો તમારે સીધું અહીંયા આઈએનજી જ લેવાનું છે. ચાલો અહીંયા છે કોઈ તમને સમસ્યા નહીં હોય. ચાલો પછી સીવમ હેઝ બ્રોકન ધ મિરર સો હવે ફરી પાછું સામાન્ય ફોર્મ છે તમારે જાણવાનું છે શું તોડી નાખ્યું છે તો કે મિરર. તો એના માટે બનાવશો વોટ તમે આપેલું છે હેઝ પછી છે કરતા આવશે સીવમ વોટ હેઝ સીવમ પછી છે મુખ્ય ક્રિયાપદ બ્રોકન. ચાલો આ છે સૌ સરળ છે. ચાલો પછી છે થોડું વિચાર માંગી લઈએ છે, પણ એ વિચાર કઈ માંગી લઈએ નથી, કારણ કે કાર્તિક બોસ રાઇટિંગ જે રાઇટિંગ હિઝ એચ ડબલ્યુ એ નીચે અંડરલાઈન કરેલું છે એવી રીતના જ છે કરેલું છે. ચાલો આપણને એક ખ્યાલ છે કે અહીંયા વોટ થી છે પ્રશ્ન પૂછાશે. ચાલો આના પરથી બનાવીએ વોટ પછી સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ અહીંયા છે વોટ હેવ. ચાલો પછી અહીંયા કરતા છે આપણે ખાસ અહીં જોતા જઈએ તો તમે વોટ છે મૂક્યું સહાયકારક ક્રિયાપદ મૂક્યું પછી કરતા કરતા શું છે ચિલ્ડ્રન. વોટ હેવ ચિલ્ડ્રન. ચાલો મેં તમને કીધું હતું કે તમે જે ક્રિયાપદ છે અન્ડરલાઈન કરેલું છે એ જ મૂકું કે શું કરું તો આપણે યાદ રાખ્યું હતું કે ડુ છે યાદ રાખવાનું, પણ અહીંયા કાર્ડ કયો છે એ સમજીએ. કાર્ડ છે હેવેસ પ્લસ વી થ્રી છે તો તમારે ડુ નું છે વી થ્રી કરવું પડે, જેમ કે અહીંયા ડન. પછી એમને મન છે મૂકી દેવાનું છે હોલ ધ ડે. ચાલો અહીં છે કશું અઘરું નથી, સરળ જ છે. આ જ છે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે ક્રિયાપદની નીચે અંડરલાઈન આવે તો જે ક્રિયાપદ છે એ તમારે સીધે સીધું નથી મૂકવાનું, એના બદલે તમારે ડુ યાદ રાખવાનું છે. ડુ છે એ ક્રિયા કાળની અંદર છે જોવાનું છે, જેમ કે ઉપર છે આઈએનજી માં તો એ રાઇટિંગ તો તમારે ડુઈંગ કર્યું, અહીંયા છે ટેકન આપેલું છે તો અહીં તમે એટલે કે ટેકન વિથ થ્રી છે તો અહીં તમે ડુ ડીડ અને એનું ત્રીજું રૂપ છે ડન છે મૂક્યું. ચાલો પછી છે ખુશી ઇઝ સિંગિંગ અ નાઇસ પ્રેયર નાઉ. ચાલો પછી આપણે શું યાદ રાખવાનું છે વોટ સહાયકારક ક્રિયાપદ લખ્યું પછી કરતા છે લખ્યું પછી ક્રિયાપદ શું તો કે સિંગિંગ. સિંગિંગ ના તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના છે બે પ્રશ્ન આપણે છે અહીંયા જોયા. વોટમાં તમારે યાદ શું રાખવાનું છે, વોટની અંદર છે ક્રિયા છે યાદ રાખવાની છે. અત્યાર સુધી તમે છે ખાલી કર્મ છે યાદ રાખતા, એટલે કે કર્મની નીચે અંડરલાઈન કરેલી હોય એ યાદ રાખતા. કર્મમાં તમારે શું યાદ રાખવાનું છે તો કે તમને બે વોટ આપેલા હશે એમાં તમારે શું કરવાનું છે તો કે કાળ છે જોવાનું છે કે ક્યાં કાળનું છે ક્રિયાપદ છે એ પ્રમાણે તમારે ડુડસ અથવા ડીડ છે યાદ રાખવાનું છે. બાકી જે કંઈ પણ છે સહાયકારક ક્રિયાપદ છે તો સીધું એ જ આવશે. અહીંયા ફેરફાર શું કરશો તો અહીં ઈસથી પ્રશ્ન પૂછ્યો છે સોરી વાક્ય છે અને તમને અહીંયા વોસ છે આપેલું છે તો એ ક્રોસ છે નહીં થાય, ઈઝ છે તો સામે ઈઝ જ રહેશે, અહીંયા હેવ છે તો અહીંયા હેવ જ રહેશે બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છે તમારે ધોરણ 11 ની જે ગ્રામરની બુક તમને જે આપેલી છે એમાં પેજ નંબર 29 અને 30 ઉપર તમને એક્સરસાઇઝ છે આપેલી હશે, એટલે કે ડિટેલ્સમાં તમને ડબલ્યુએચ આપેલા હશે. એમાં 29 અને 30 ઉપર છે હુ અને વોટવાળા જે વાક્યો છે એનું તમારે છે સોલ્યુશન જે કરવાનું છે એનું તમારે છે ડબલ્યુએચ બનાવવાનું છે. તો આવતીકાલે છે આના પછીના નેક્સ્ટ છે આપણે જોશું.